ભારતમાં કોરોના કેસ મહારાષ્ટ્રમાં આજે રાત્રે આઠ વાગ્યા થી એક મે સુધી બધું જ બંધ માત્ર આવશ્યકતા પ્રમાણે સેવાને પરવાનગી મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષપદે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે સાથે દર્દીઓને સારી સારવાર મળી રહે તે અંગેની વ્યવસ્થા તૈયાર કરવા ચર્ચા કરાશે સાથે જ ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને રેમડેસીવીર ઇન્જેક્શન નીતિ બનાવવા માટે આદેશ કર્યો છે જે અંગે ચર્ચા કરાશે તેમજ રાજ્યમાં ઊભી થયેલ ઓક્સિજનની માંગને પહોંચી વળવા અગિયાર નવા ઓક્સિજનના પ્લાન અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત બેઠકમાં રસીકરણનો વ્યાપ વધારવાના ઉપાયો અંગે પણ ચર્ચા થશે ગુજરાત સરકાર સામે હાઈકોર્ટની લાલ આંખ કરી છે અને ફરી એકવાર કડક પગલા લેવા માટે સૂચન આપવામાં આવ્યું છે સુઓ મોટો અરજી મામલે હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરી છે અને સાથે સાથે રેમડેસીવીર ઇન્જેક્શનને લઈને પણ વાત કરવામાં આવી છે હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે એસવીપી હોસ્પિટલમાં ઇન્જેક્શન હોવા છતાં શા માટે લોકોને મળતા નથી તેની કડક તપાસ કરો આ સાથે જ હાઈકોર્ટે રાજ્ય સરકાર સામે આંખ લાલ કરીને કહ્યું છે કે ઓક્સિજન અને દવાના ભાવમાં ઘટાડો કરવામાં આવે તેમજ હાઈકોર્ટે કહ્યું કાં તો લોકડાઉન કરો અથવા તો નિયમો કડક કરો જો વાત કરીએ આજના આંકડાની તો ગુજરાતમાં સતત કોરોનાનો હાહાકાર મચ્યો છે અને દિવસે ને દિવસે કોરોનાના રેકોર્ડ બ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા અને દૈનિક એક હજારની ગતિએથી કોરોનાના કેસો વધતા હતા તેવામાં આજે રાજ્યમાં ત્રણસોના વધારા સાથે નવા કેસો નોંધાયા છે રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે અને હવે કોરોનાની કટોકટી વચ્ચે નવા કેસો સ્થિર થવાનું નામ લેતા નથી રાજ્યમાં પહેલીવાર કોરોનાના કેસનો આંકડો બાર હજારને પાર થયો છે અને ચોવીસ કલાકમાં બાર હજાર પાંચસો ને ત્રેપન નવા કેસ નોંધાયા છે તેમાં એકસો પચીસ દર્દીના મોત થયા છે જ્યારે ચાર હજાર આઠસો બે દર્દીએ કોરોનાને માત આપી છે સતત એકવીસમાં દિવસે ઓલ ટાઈમ હાઈ કેસ નોંધાયા છે એકત્રીસ માર્ચથી સતત નવા કેસ ઓલ ટાઈમ હાઈ બનાવી રહ્યા છે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક સાબિત થઈ રહી છે અને દરરોજ નવા કેસના રેકોર્ડ સર્જાઈ રહ્યો છે દેશમાં છેલ્લા ચોવીસ કલાકમાં નવા ત્રણ લાખ પંદર હજાર બે સંક્રમિત દર્દીઓ નોંધાયા હતા જે દેશમાં એક જ દિવસમાં નોંધાયેલા સંક્રમિતોનો સૌથી ઊંચો આંકડો છે આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો એક કરોડ 59,24,806 લાખ ચોવીસ હજાર છ થઈ ગઈ છે ઉપરાંત છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોરોનાના કારણે બે હજાર એકસો બે દર્દીઓના મોત થયા છે મહામારીની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીનો આ સૌથી વધુ દૈનિક મૃત્યુઆંક છે આ સાથે જ મરનારા લોકોની કુલ સંખ્યા વધીને એક લાખ ચોર્યાસી હજાર છસો ને થઈ ગઈ છે હાલ દેશમાં એક્ટિવ કેસ વધીને ત્રેવીસ લાખને પાર થઈ ગયા છે ભારતમાં કોરોનાની લહેર બહુ જ घातक બની છે ત્યારે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે કે દેશમાં હવે ટ્રિપલ મ્યુટેડ કોરોના વાયરસની પણ એન્ટ્રી થઈ છે મહારાષ્ટ્રમાં થયેલ જીનોમ સ્કેનિંગમાં આ વાત બહાર આવી છે કે ત્યાં જેટલા કેસ આવ્યા છે તેમાંથી 60% લોકોમાં નવો કોરોના વાયરસ છે આ નવા વાયરસનું નામ બી1618 વેરીયન્ટ રાખવામાં આવ્યું છે દેશમાં અત્યારે કોરોના વાયરસ હા મચાવી રહ્યો છે અને દરરોજના રેકોર્ડ બ્રેક કેસ આવી રહ્યા છે આ સાથે જ રેકોર્ડ દર્દીઓના મોત પણ નિપજી રહ્યા છે દેશની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ છે અને ઓક્સિજનની અછત પણ સર્જાય છે અને દવા મળતી નથી ત્યારે દેશમાં બીજી લહેર આટલી બધી ખતરનાક સાબિત થઈ છે તેની પાછળ ડબલ મ્યુટેન્ટ વાયરસને જવાબદાર કરાવવામાં આવી રહ્યો છે આવી સ્થિતિની વચ્ચે વધારે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે દેશમાં હવે ટ્રિપલ મ્યુટેન્ટ કોરોના વાયરસની પણ એન્ટ્રી થઈ ગઈ છે

આ ઉપરાંત તેમાં E484 K ના અંશ પણ મળી આવ્યા છે ટ્રિપલ મ્યુટન્ટ કોરોના વાયરસ કોઈના પણ શરીરની રોગપ્રતિકારક શક્તિને ધગો આપી શકે છે વૈજ્ઞાનિકો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે વર્તમાન સમય પશ્ચિમ બંગાળમાં પણ આ જ પ્રકારનો ટ્રિપલ મ્યુટેન કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે પશ્ચિમ બંગાળમાં આ વાયરસની શરૂઆતના સિક્વન્સ મળી આવ્યા છે અને વર્તમાન સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓ પણ ચાલી રહી છે સાથે વાયરસ અમેરિકા સ્વિટરલેન્ડ સિંગાપુર અને ફિનલેન્ડમાંથી પણ મળી આવ્યા છે મ્યુટેન પહેલું સેમ્પલ ભારત બહારના અન્ય દેશમાં બાવીસ એપ્રિલ બે હજાર વીસના રોજ મળ્યું હતું આ વેરિયન્ટ માટે જ્યારે પશ્ચિમ બંગાળમાં જીનોમ સિકવેન્સિંગ કરવામાં આવી તો એકસો ત્રીસ સેમ્પલમાંથી એકસો ઓગણત્રીસ સેમ્પલમાં આ નવો વેરિયન્ટ મળી આવ્યો છે દુનિયામાં ટ્રિપલ મ્યુટેન્ટ વેરિયન્ટના કુલ દર્દીમાંથી બાસઠ પોઈન્ટ પાંચ ટકા દર્દીઓ માત્ર ભારતમાં જોવા મળે છે બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ અમદાવાદ આગળ વાત કરીએ તો કોરોનાના વધતા સંક્રમણની વચ્ચે ન્યુટ્રિય વાયરસ કોરોનાની રસી મૂકવા માટે એક મહત્વકાંક્ષી અને દેશવ્યાપી યોજના તૈયાર કરી છે જે પ્રમાણે આગામી સાડા ત્રણ મહિનામાં દેશમાં અઢાર વર્ષથી વધુ વયના તમામ લોકોને રસી મૂકી દેવામાં આવશે આ માટે દેશભરમાં દસ લાખ જેટલા રસીકરણ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે આ સિવાય પણ લોકોને ઘરે ઘરે જઈને રસી મૂકવા માટેનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના કહેવા અનુસાર દુનિયાભરના વિવિધ દેશોમાં મૂકવામાં આવતી વેક્સિનને ભારતમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે તો પીએમ મોદી આખા દેશમાં પહેલી મેથી અઢાર વર્ષથી ઉપરના તમામ લોકોને રસી મૂકવાની જાહેરાત કરી છે આ માટે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રાલય અને ગૃહ મંત્રાલય સહિતના વિભાગો પણ કામ કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો પર ગાળીઓ કસવા માટે ઉદ્ધવ ઠાકરે સરકારે પ્રતિબંધો વધારી દીધા છે મહારાષ્ટ્રમાં આજે રાત્રે આઠ વાગ્યાથી એક મે સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે આ પહેલા પચાસ ટકા હતી સરકારી આદેશ પ્રમાણે હવે લગ્ન સમારંભ માટે ફક્ત બે કલાકની જ પરવાનગી હશે લગ્નમાં ફક્ત પચીસ લોકો જ સામેલ થઈ શકશે આ નિયમનું ઉલ્લંઘન કરનારા લોકોને પચાસ નો દંડ ફટકારવામાં આવશે આ પ્રતિબંધો પ્રમાણે સરકારી બસો પચાસ ટકાની કેપેસિટી પર ચાલશે કોરોના વાયરસ સંક્રમણથી બચવા માટે તમામ પ્રકારના ઉપાયો લોકો કરી રહ્યા છે આવો જ એક દાવો ગરમ પાણીથી નાસ લેવાથી કોરોના સંક્રમણ ખતમ થઈ જતો હોવાનો છે કોરોનાના તમામ દર્દીઓ આ ઉપાયનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે પરંતુ હકીકતમાં નાસ લેવાથી કોરોનાને રોકી શકાય તેવા કોઈ નક્કર પુરાવા નથી એટલું જ નહીં નાસ લેવાથી સાઇડ ઇફેક્ટનો પણ ખતરો રહેલ છે નાસ્તે સાઈડ ઇફેક્ટને લઈને યુનિસેફનો ખુલાસો નાસથી કોરોના અટકતો હોવાના કોઈ જ પુરાવા નથી ભલામણ નથી કરતું નાશ લેવાના કારણે ખરાબ પરિણામ આવી શકે છે નાસના સતત ઉપયોગથી થઈ શકે છે સાઈડ ઇફેક્ટ ગળા તથા ફેફસાની વચ્ચે નળીમાં ટાર્કિયા અને ફેક્ટરીસ બળી શકે છે નાસથી શ્વાસ નળી ગંભીર રીતે ડેમેજ થઈ શકે છે નળી ડેમેજ થતાં શ્વાસ લેવામાં ઉભી થઈ શકે છે તકલીફ ફેફસાની અંદર લેયર્સ પણ થઈ શકે છે ખરાબ કોરોના વાયરસના પ્રવેશનો માર્ગ બની શકે છે મોકળો ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર વધારે ભયાનક બનીને સામે આવી છે આવામાં કોરોના વાયરસથી બચવા માટે લોકો અવનવા ઉપાયો અજમાવી રહ્યા છે જેમાં ગરમ પાણીમાં નાશ લેવાના ઉપાયોનો નો પણ સમાવેશ થાય છે જોકે નાશને લઈને યુનિસેફ ઇન્ડિયાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વિડીયો અપલોડ કર્યો છે જેમાં દ્વારા આપવામાં આવેલા તારણો ચોંકાવનારા સામે આવ્યા છે યુનિસેફ સાઉથ એશિયાના રીઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વિડીયોમાં જણાવ્યું કે આના પુરાવા નથી કે નાશ લેવાથી કોવિડ નાઇન્ટીન ખતમ કરી શકાય છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર કોરોનાની સારવાર તરીકે સ્ટીમ લેવાની ભલામણ કરતું નથી સ્ટીમ લેવાના કારણે ખરાબ પરિણામ આવી શકે છે આના સતત ઉપયોગથી ગળા અને ફેફસાની વચ્ચે નળીમાં ટાર્કિયા અને ફેક્ટરીસ મળી શકે છે અથવા તો ગંભીર રીતે તે ડેમેજ થઈ શકે છે આ નળી ડેમેજ થવાથી માણસને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે એટલું જ નહીં વાયરસ ઘણી સરળતાથી તમારી બોડીમાં દાખલ પણ થઈ શકે છે સ્ટીમ લેવાના ખરાબ પરિણામો જાણ્યા વગર આનો ઉપયોગ કરનારાને સાવધાન કરવા માટે યુનિસેફ ઇન્ડિયાએ આ જાણકારી આપી છે નિષ્ણાંતોના પ્રમાણે સ્ટીમને લઈને લોકોમાં મનમાં ખોટી રીતે અસુરક્ષાની ભાવના પેદા થઈ રહી છે

આ મામલે દ્વારા બંને આરોપીઓને જામનગરથી ઝડપી પાડવામાં આવ્યા છે આરોપી જગદીશ સોલંકી એટેન્ડન્ટ તરીકે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો જ્યારે અન્ય આરોપી હિતેશ મહિડા સિવિલ હોસ્પિટલમાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતો હતો બંને આરોપીઓ મૂળ જામનગરના રહેવાસી છે મહેસાણા જિલ્લામાં પાસપોર્ટ રેકેટ ઝડપાયું છે પાસપોર્ટ મેળવવા બનાવટી જન્મનો દાખલો બનાવ્યો હોવાની વિગતો સામે આવી છે પાસપોર્ટ મેળવવા માટે દશરથ પટેલ નામના શખસે પોતાની પુત્રી હિના પટેલના નામનો ભાદરવા ગ્રામ પંચાયતમાંથી બનાવટી જન્મનો દાખલો બનાવ્યો હતો જોકે મહેસાણા એસઓજીએ આ સમગ્ર કૌભાંડને ઝડપી પાડી દશરથ પટેલની ધરપકડ કરી છે તેમજ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જામનગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવતા જામજોધપુર પંથકમાં કરા સાથે ક કમોસમી વરસાદ પડ્યો હતો વરસાદી ઝાપટાથી ગામની બજારોમાંથી પાણી વહેતા થયા હતા જામજોધપુરના મોટી ગોપ તેમજ આસપાસના ગામોમાં પવન સાથે વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે સાથે કમોસમી વરસાદથી વિવિધ જણસીઓએ નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે અંબાજીમાં કોરોના વિસ્ફોટ થતાં અંબાજીમાં બનાવેલ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અંબાજી નહીં પરંતુ જિલ્લાભરમાંથી દર્દીઓને તંત્ર દ્વારા અંબાજી કોટેજ હોસ્પિટલમાં રેફર કરવામાં આવી રહ્યા છે આ કોવિડ હોસ્પિટલમાં સાહીઠ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ચાલીસ બેડ ઓક્સિજનવાળા છે ત્યારે વીસ બેડ વગર ઓક્સિજનના છે હાલમાં તમામ બેડો હાઉસફુલ થઈ જવા પામ્યા છે તો બીજી તરફ અંબાજી કોટેજ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ કોવિડના દર્દી અને તેમના પરિવારના ભોજનની વ્યવસ્થા અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કરવામાં આવી છે અંબાજી કોટેજ હોસ્પિટલ અંબાજીમાં જે કોવિસ સેન્ટર ચાલુ કરવામાં આવ્યું છે તેમાં ખૂબ સારી વ્યવસ્થા છે જે પેશન્ટ્સને ઓક્સિજનની જરૂર પડશે એમને પણ તે બહુ વ્યવસ્થા સારી છે જમવાનું પણ એમને બહુ એકદમ હેલ્ધી અને મળી રહે છે અને જે કુટુંબીજનો આવે છે એમને પણ માનસિક રાહત દે છે કે અમારા અહીંયા પેશન્ટની સારી ટ્રીટમેન્ટ થઈ રહી છે આગળ વાત અરવલ્લીની કરીએ તો અરવલ્લી જિલ્લાના ખાસ કરીને ઇસરી કોવિડ સેન્ટરમાં ઓક્સિજનની અછત સર્જાઈ રહી છે ત્યારે વીસ બેડના કોવિડ સેન્ટરમાં માત્ર ને માત્ર બે જ ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ છે તેની સામે ચૌદ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે હવે આરોગ્ય કેન્દ્રમાં ઓક્સિજનની લાઇન પણ લાખેલી નથી આ બધા કારણે સિલિન્ડર ઉપર આધાર રાખવો પડી રહ્યો છે તો જિલ્લા કલેક્ટરે આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈને ઓક્સિજનનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ કરવાની ખાતરી પણ આપી હતી જોકે તેમ છતાં પણ ઓક્સિજનની અછત હાલ સર્જાઈ રહી છે જેના કારણે દર્દીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ આતંક મચાવી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરને લઈ હવે સંક્રમિતો નહીં પરંતુ મૃત્યુઆંકમાં ધરખમ વધારો નોંધાયો છે જિલ્લામાં વધતા જતા સંક્રમણને પગલે સર્જાયેલી ઓક્સિજનની ઘટને પગલે લોકો મોતને ભેટી રહ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની લઈને પરિસ્થિતિ કાબુ બહાર નીકળી ગઈ છે અને કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતા ઓક્સિજનની ઘટને પગલે હવે દર્દીઓના એક એક પછી મોત થતા હોવાની ઘટના સામે આવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં સર્જાયેલી આ પરિસ્થિતિને પગલે હવે પરિસ્થિતિ કાબુ બહાર નીકળતી હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે ઓક્સિજનની ઘટતી થતા મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારાની વચ્ચે ડીસા શહેરમાં આવેલા હેત આઈસીયુમાં પણ પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે છેલ્લા ચાર દિવસથી આ દર્દીઓને ડીસાના હેત આઈસીયુમાં સારવાર આપવામાં આવી રહી હતી કોરોનાના આ દર્દીઓની હાલત ગંભીર હોવાના લીધે તેમણે ઓક્સિજનની જરૂર હતી પરંતુ ઓક્સિજનની ઘટ હોવાના લીધે અગાઉ તેમણે ધાનેરાથી ઓક્સિજન લાવીને આપવામાં આવ્યો હતો ત્યારે સોમવારે અચાનક હોસ્પિટલમાં ઓક્સિજનનું લેવલ ઘટી જતા આ દર્દીના મોત નિપજ્યા છે આ ઘટના બનતા હેત માં મૃતકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા કાલે દવાખાને આ દવાખાને આવ્યો તો તો મને પહેલા કીધું કે તમે 30000 પહેલી જમા કરો 30000 રૂપિયા તો મેં કીધું મારા પાસે 30000 તો નથી 10000 રૂપિયા છે મારી જોડે હાલે તો 10 9000 આપ્યા મે સાંજે પૈસા લાવ્યા અને મેં દાખલ કર્યા અહીંયા દાખલ કર્યા એટલે દાખલ કર્યા અને પગમાં કળતર થતી એટલે મેં કીધું મેં કીધું કરો એની કળતર થતી ઊંઘતા ઊંઘતા જ નથી બિલકુલ તો એમને કીધું કે કરો કરે કોઈ પેસ કોઈ આવે ના પાછે તો ત્રણ વાગે ઇન્જેક્શન આપ્યું તો ઇન્જેક્શન આપ્યા પછી બોલવાનું બંધ કરી નથી બોલવાનું બંધ કર્યું તો અત્યારે મરી ગયા ઓફ થઈ ગયા ચાર દિવસથી સારવાર લઈ રહેલા દર્દીઓના ઓક્સિજન ના મળવાથી તેઓના મોત નિપજ્યા છે અને પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ઓક્સિજન પૂરો થઈ ગયો હોય અને એના કારણે તબીબ દ્વારા કોઈ જાણ ન કરવામાં આવતા તેમના સ્વજનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે હવે આ તબીબી લાપરવાહીને પગલે તબીબી સામે પોલીસ કાર્યવાહી કરવાની માંગ કરી છે મારા ભાધર અહીંયા ચાર દિવસથી એડમિટ છે ચાર દિવસથી અહીંયા ઓક્સિજનની અમુક અમુક ટાઈમે ઓક્સિજન જ પટી જાય છે પાંચ મિનિટ દસ મિનિટ હવે વ્યક્તિ ઓક્સિજન વગર કરે શું આજે અહીંયા ગણો ત્રણ કલાક થી સાડા ત્રણ કલાક થી ઓક્સિજન નથી એના કારણે હજી પણ નથી ને એના કારણે મારા ભાદર નું ડેટ થઈ ગયું છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી પણ બનાસકાંઠા જિલ્લામાં ઓક્સિજનની ઘટ સર્જાઈ હોવાનો સ્વીકાર કરી રહ્યા છે અને વર્તમાન સમયમાં બરસકાઠા જિલ્લામાં પરિસ્થિતિ કેટલી ખતરનાક છે તે અંગે વધુ વાત કરતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા ઓક્સિજનનો સપ્લાય કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે આપણે પહેલી પ્રથમ લહેર આવી એના કરતાં અત્યારે ત્રણ ગણો ઓક્સિજન વપરાય છે અને સામે જે કાચું મટીરીયલ જે આવવાનું છે કાચું મટીરીયલ હજી સુધી કાલ સુધીનો સ્ટોક હતો આપણે અને આજે પાછળ નવો સ્ટોક આવી રહ્યો છે એટલે થોડી ગેપ વચ્ચે રહી ગઈ છે એના કારણે અત્યારે ઓક્સિજનની ઘટ થઈ છે અને ઘટમાં કેવું છે કે જ્યાં વેન્ટિલેટર ઉપર હોય ત્યાં વધારે ઓક્સિજનની જરૂર પડે દર્દી અને જેને એસપીઓ ટુ સિત્તેરથી નીચે જતું રહ્યું હોય એના માટે ઓક્સિજનની વધારે જરૂર પડે અને અત્યારે મોટાભાગના દર્દી લગભગ સિત્તેરથી એસી એસપીઓ ટુવાળા છે એના કારણે જે ડિમાન્ડ છે વધી છે એના કારણે અત્યારે ઓક્સિજનની ઘટ પડી છે એના કારણે અમુકને જે ઓક્સિજન જેટલો પૂરતા પ્રમાણમાં જોતો હોય એ આપણે એને મળી ન શકે એના કારણે કદાચ એક બે મોત અમારે દિશામાં થયા છે પરંતુ એ પણ એસપી ઓટો જે એનું જોવે એના કરતાં ઘણું પણ ઓછું હતું એના કારણે એ પણ ડેથ થયું છે શું હાલમાં આપણે બહારથી જે અમદાવાદથી છે ભાવનગર જે આપણું કાચું મટીરિયલ છે રિલાયન્સ જોડે પણ ટાઈપ કર્યું છે સરકાર શ્રીએ કલેક્ટર સાહેબ શ્રી પણ કાલે આખી રાત એના માટે સતત પ્રયાસો કરી સતત ફોન ઉપર અમારે કોન્ટેક સામેથી ઓક્સિજન સપ્લાયરના રાત આખી રાત જગાડીને અમે એની જોડે જેટલો સ્ટોક હતો એટલો સ્ટોક અમે નીચે સુધી પહોંચાડવાનો બહુ પ્રયત્ન કર્યો છે બનસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસને લઈને પરિસ્થિતિ હવે કાબુ બહાર પહોંચી ગઈ છે અત્યાર સુધી બનસકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવના આંકડા જોઈએ તો લોકો દહેશત અનુભવી રહ્યા છે વર્તમાન સમયની હકીકત જોતા બનસકાંઠા જિલ્લાનું દ્રશ્ય ખૂબ જ ડરામણું બની ગયું છે હરીશ ઠાકુર નિર્માણ ન્યૂઝ બનસકાંઠા નર્મદા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં ધનવંતરી રથ થકી કન્ટેનમેન્ટ તથા બફર ઝોન સહિત અન્ય વિસ્તારોમાં એન્ટીજન રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટની સઘન કામગીરી હાથ ધરી છે જેને લઈ નર્મદા જિલ્લાવાસીઓને રાહત થઈ છે કોવિડ-19 ની મહામારીને અનુલક્ષીને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે નર્મદા જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા કેન્દ્રો ખાતે 45 થી વધુની વયના તમામ લોકોને કોરોના વિરોધી રસી આપવામાં આવી રહી છે તેની સાથો સાથ કોવિડ-19 ના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે અલગ ગામમાં જઈને અધનવંતરી રથ ચલાવવામાં આવે છે અમારી કામગીરીમાં અમે ઓપીડી ચલાવીએ છીએ જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર આપીએ છીએ દવા આપીએ છીએ તેમજ સલાહ આપીએ છીએ કોરોના ના થાય એના માટે શું કાળજી લેવી શું નહીં કરવું એના પગલાં લેવા માટેના અમારા દ્વારા બધાને સલાહ સૂચન આપવામાં આવે છે તેમજ અમારા દ્વારા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવે છે રેપિડ એન્ટિજન ટેસ્ટ જેના દ્વારા તાત્કાલિક ખ્યાલ આવી જાય છે કે કોણ પોઝિટિવ છે કોણ નેગેટિવ છે જો દર્દી પોઝિટિવ આવે છે તો અમે એમને એમના જે પણ લક્ષણ હોય એ મુજબ દવા ગોળી આપીએ છીએ રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હવે જરૂરિયાત માટેના સાધનોની જોગવાઈ થઈ રહી છે થોડા દિવસ અગાઉ કોવિડ હોસ્પિટલમાં અસુવિધાની ફરિયાદો હતી જેને લઈને નર્મદાના બંને સાંસદો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાંસદોની રજૂઆતના બીજા દિવસે કોવિડ હોસ્પિટલમાં તાત્કાલિક ધોરણે વેન્ટિલેટર ફાળવવામાં આવ્યા હતા ત્યારબાદ ઓક્સિજનનો મોટા પ્રમાણમાં જથ્થો આવતા કોવિડ દર્દીઓને હાલ રાહત થઈ છે રાજપીપળા કોવિડ હોસ્પિટલ ને ઓક્સિજનની બસો પચાસ લીટરની બે અને એક હજાર લીટરની બે એટલે કે પચીસ લિટરની ઓક્સિજન ટેન્ક ફાળવાઈ છે નર્મદા જિલ્લાની રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં ઘણા સમયથી ઓક્સિજનને લઈને બૂમો પડતી હતી અને જે કોવિડ પેશન્ટો છે તેને ઓક્સિજનના અભાવે ઘણી ઘણા મૃત્યુ પણ નોંધાયા છે અને ઘણી મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે ત્યારે કહી શકાય કે જે સ્થાનિક નેતાઓ છે તેઓએ પણ જે ઓક્સિજનને લઈને ઘણી રજૂઆતો કરી હતી ત્યારે હાલ રાજપીપલા કોવિડ હોસ્પિટલમાં પચીસો લિટર ઓક્સિજનનો જથ્થો હાલ આવી ચૂક્યો છે કહી શકાય કે અઢીસો બસો પચાસ 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 લીટરના બે ટેન્ક અને હજાર હજાર લીટરના બે ટેન્ક એમ પચીસો પચીસો લીટર ઓક્સિજનનો હાલ જથ્થો આવી ચૂક્યો છે અને જેના લીધે હાલ રાતપલા કોવિડ હોસ્પિટલમાં દાખલ કોવિડ દર્દીઓને ઘણી રાહત થઈ છે અને કહી શકાય કે આવનાર સમયમાં પણ આ જથ્થો ખૂટે નહીં અને અવારનવાર વડોદરા જે ટેન્ક ઓક્સિજનની ટેન્ક મોકલવામાં આવતી હતી જેને લઈને ઘણી મુશ્કેલી થતી હતી પરંતુ આવનાર સમયમાં ઓક્સિજનનો જથ્થો ખૂટે નહીં અને જો વધુ જરૂર પડશે તો વધુ ટેન્ક પણ મંગાવવામાં આવશે હાલ કહી શકાય કે રાજપીત કોવિડ હોસ્પિટલમાં હાલ ઓક્સિજનને લઈને પૂરતો સ્ટોક હોવાથી કોવિડ દર્દીઓને રાહત થઈ છે રાજેન્દ્રસિંહ અઠવાડિયા નિર્માણ ન્યૂઝ નર્મદા

इनकी नज़र में हर चीज़ कोई भी कास्ट का कोई भी जाति का कोई भी भेदभाव नहीं है सबको ये लोग देते हैं सबका सहयोग करते हैं सभी अगर बंधुओं का इसमें सौभाग्य है जो मैन मैन है इनका ये लोग सेवा कराते हैं हर आदमी को ये सुविधा देते हैं नाइट में 24 घंटा ये चालू रहता है सुबह से शाम तक ये लोग लाते हैं भरा हुआ ले जाते हैं और खाली ये लोग ला जमा करा देते हैं रिफिलिंग बोलते हैं उसको रिफिलिंग कराते रहते हैं આ બુલેટિનમાં હાલ બસ આટલું જ વધુ સમાચારની અપડેટ